વ્યાયામ શિક્ષક બરાબર. બીજી બાબત, વ્યાયામ શિક્ષક માં બેન કોઈ જાતું હોય ને સાહેબ, તો બેન ને મોકલવાના બરાબર. ત્રીજી બાબત, વ્યાયામ શિક્ષક તરીકે ચાંદની મેડમે એમ કેમ કીધું કે ભાઈ હું સાહેબ ને પૂછીને કે પાટાણી સાહેબ ને પૂછીને હું કહું કે ભાઈ સપ આય કે ન અપાય. સાહેબ કે ના પાડી કે કે અમદાવાદ થી છોકરી આવી હતી ને પૈસા નથી આપવાના. તમે કીધું કે નથી કીધું? દિનેશભાઈ તમે સાંભળી લો, આર્મી રિટાયરમેન્ટ હોય ને તો તમારો સ્પોર્ટમેન સ્પિરિટ હોય બરાબર. અને ખૂબ અને એક એક સ્પિરિટ એવું છે મારું, વાત સાંભળજો તમે મારી, એક સ્પિરિટ એવું છે કે દેશ દાજ મારામાં પૂરેપૂરી ભરેલી છે કે એક પૈસા નું ખોટું થતું છે ને હું સહન નથી કરી શકતો, નથી કરી શકતો, નહીં જ કરું. ઓકે ગુડ, વેરી ગુડ. હું પણ સાંભળો, હવે હું તમને એક બીજી બાબત કહું. આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્યાં થઈ ખબર છે? મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી સાહેબ, વાત સાંભળજો તમે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી. તમે સાંભળશો મને પહેલા સાહેબ, બરાબર છે. અને એટલા માટેથી તમે છે ને આ બધા પ્રોપોગન્ડા કરો છો. સાહેબ તમે એક બાબત સાંભળો, આપણે પેલા મારી એક કઈક સાંભળશો કે તમે બધું તમારું કહેશો. વાત સાંભળજો, હું છે ને સ્ટેટ લેવલ નહી, વાત સાંભળજો, હું સ્ટેટ લેવલ નહી, હું મારે કદાચ દિલ્હી જવું પડશે ને તો હું જઈશ. ઓકે ગુડ. પણ એવું ના સમજતા કે મારી છોકરીઓ ના પૈસા તમે ખાઈ ને તમે તમે બેસી જશો. મારી છોકરીઓ ના પૈસા તમે ખાધા છે, ખાધા છે, ખાધા છે, ઇટ્સ ફાઇનલ. મેં જોયું, મારી છોકરીઓના પૈસા તમે ખાધા છે એ જોયું મેં. તમે અહીંથી ટિકિટ કઢાવી રહી કન્સેશન, તમે ઈ બિલ ન્યા રજૂ કર્યું કે નથી કર્યું? પણ તમે તમે મને કયો છો હું નહીં સાહેબ, પ્લીઝ સાંભળો, તમે પ્લીઝ પ્લીઝ સાંભળો. પણ તમારા તમારા અંડરમાં જાનની મેડમ આવ્યા હતા એ પણ મને ખબર છે સાહેબ. હું હું ડીએસઓ નથી સાંભળો, મારે હું ડીએસઓ પણ જ જાઉં છું. ઓકે ગુડ, તમે જઈ શકો, એનો કોઈ પ્રશ્ન એની એ પછીની વાત, તમે જાઓ એનો કઈ મને વાંધો નથી. પ્રશ્ન મને સાહેબ બીજો છે, પ્રશ્ન ક્યાં છે? તમે મારી પરિસ્થિતિ તમે સમજો ને તો વધારે ફાયદો. પેલા સાંભળી લો પછી તમે જે સમજો. મારો પ્રશ્ન તમે સોલ્વ કરી દેતા હોય તો મારે કઈ જવાની જરૂર નથી. હું અત્યારે સાંભળજો, ઓન ધ વે છું, મારે મારી છોકરીના પૂરેપૂરા પૈસા જોઈએ છે ભાડું. ઓકે ભાડું કેટલું તમારું પૂરેપૂરું? એક મહિના પહેલા મારી છોકરી ગઈ હતી કે 520 રૂપિયા મારી છોકરીને મળ્યા. તમને 300 આપ્યા છે ને? 300 નથી આપ્યા, 290 રૂપિયા. 10 રૂપિયા 10 થી સાંભળો, બાકીના તમે છે ને રાજ જ્યાં જિલ્લામાં રમવા આવો ને ત્યાંથી મને મળજો, હું તમે છોકરીને આપી દઈ. કામ જિલ્લામાં રમવા આવું ને પછી મળું. હા અત્યારે તમને આપી શકું? હું સાહેબ નિશાળે છું, તમે ક્યાં છો? હું તમારા ખાતામાં નાખી શકું કે હું કરું? કે હું અજાદ ગામમાં, કેશોદ તાલુકાના અજાદ ગામમાં મારા ઘરે બેઠો છું. હું તમને તમારી લોકેશન જોતો હોય તો હું લોકેશન મોકલાવી દઉં. સાંભળો, અને એકાઉન્ટ નંબર જોતો હોય તો એકાઉન્ટ નંબર મોકલાવી દઉં. બોલો. મારે એકાઉન્ટ નંબર નહીં, પણ અમારે એક સાહેબ છે અજાયબ થી આવે છે, અજાયબ એની જમીન છે બરાબર. હા હવે બાકીના તમારા છે ને 200 ને 200 400 રૂપિયા નીકળે ને, 500 રૂપિયા લેખે નહીં, 230 230. સાંભળો ને, 230 230 ની પછી ની વાત છે. પેલા તમને આપી દીધા ઈ તો ગણવા પડશે ને સાહેબ? પણ ઈ ગણીને જ કહું છું સાહેબ. મારી છોકરી હમણાં આ છેલ્લી લાસ્ટ ટાઈમમાં ગઈ હતી ને 520 રૂપિયા ને રોકડા મળ્યા છે. 520 એટલે 520 એટલે 230 230 260 રૂપિયા છે ને? 460 460. તમને તમારી ઘીરે મળી જાય. દિનેશભાઈ મકા મને મોબાઈલ નંબર મોકલાવી દો. મોબાઈલ નંબર અમારો છે, આ નંબર છે ને તો હું સાહેબ ને આપી દઈ. સાહેબ તમારી ઘરે એની વાડીએ જમીન જે દી આવશે ને અઠવાડિયામાં ગમે તે તમારી ઘરે આવીને તમને ફોન કરશે. મેં તમને પેલા કીધું હતું તમે એક બાબત સાંભળો, તમે જે લીગલી છે ઇનલીગલી ની પછી ની બધી સાઈડ માં હું ઓલી ચાંદની પાંચ લઈને હું તમને આપી દે. અને હજી વખત તમને બીજી વાત કરવું હોય ને તો હું જાઉં. બોલો, તમે તમે એમ કહેતા હોય ને કે આમ ની નામ ને આમ ની નામ ને, તો હું હજી જાઉં છું, ઓન ધ વે છું સાહેબ. વાત સાંભળજો તમે,
ટીશર્ટ અંદર ટીશર્ટ નથી આપ્યા છોકરીઓને. કોણ કે? ચાંદની નથી આપ્યા. વોય કઈ નથી આપ્યા સાહેબ, મને ખબર નથી, હું તપાસ કરાય. 12 છોકરીઓના ટીશર્ટ લીધા એની. કેટલી? કેટલી? 12 છોકરીઓના ટીશર્ટ લીધા એની. એને 12 થી તમારી છોકરીની ટીશર્ટ મળ્યું? વાત સાંભળો તમે, ઈ વાત નથી કેતો હું. મારી છોકરી વાત જ નથી. મારી છોકરી ન મળે તો હું આખી દુનિયા પાતાળ માંથી વિંધી નાખું. વાત નહીં કરવાની એવી. મારી છોકરી ન મળે તો પાતાળ વિંધી નું કાઢ લઉં. ઓકે, મોઢામાં આંગળો નાખી નું કાઢ લઉં. વાત સાંભળ્યું તમે? હા, હું મારો હક મૂકતો નથી ક્યાંય. ઓકે, ગુડ. પછી તો તમે એમ કેતા હોય કે ભાઈ જો આમ નહીં ને આમ, તો હું અત્યારે ઓન ધ વે જ છું. ઓકે, પહેલી બાબત, આપણે બે ને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્યાંથી થઈ? મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ સ્ટેટ હવે. તમે એમ કીધેલું સ્ટેટ હવે કે અમદાવાદ થી તું આવી છે એટલે તને પૈસા નહીં મળે. પણ મળી ગયા ને સાહેબ, મળી ગયા ને. એટલે મળી ગયા? એ મળ્યા કે ભાઈ ને? મારી છોકરી અહીંયા અમદાવાદ હું ઉડીને ગઈ હતી. તમે વાત કરો, આવી હતી. 300 રૂપિયા દીધા કે 280-290 દીધા? જે દીધા 290 દીધા. હા, 290 બાકી ના તમારે. બસ બાકી મારે લાંબી નહીં વાત કરવી, બરાબર. 400 હું પિરિયડમાં છું, બરાબર. 400 ને તમારે કેટલા થાય? 60 રૂપિયા થાય ને? 460 રૂપિયા તમને ત્યાં તમારે ઘેરે આવીને દઈ જા. બસ વાત પૂરી? નહીં, નેક્સ્ટ નહીં. તમે વાત પૂરી એમ કે એમ 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 નહીં, ઓન ધ વે તમે વાત કરો. તમે શું કરું? ઓન ધ વે બોલો, હું જાઉં કે ન જાઉં? તમે ઈ કયો મને? તમને પૈસા મળી જાય છે પછી તમે ક્યાં જવાની જરૂર? પણ તમને વાત કરો છો કે ઓન ધ વે છું, હું જાઉં કે ન જાઉં, ઈ તમારે કહેવાનું છે. તમારે ક્યાં જવાનું છે? તમને પૈસા તો મળી જાય છે પછી ક્યાં પ્રશ્ન છે? તમારે તો તમારી છોકરીના પૈસા પૂરા મળી ગયા છે કે? બસ મારી છોકરીને મળી ગયા છે પછી તો તમને બાકીના આરતી. વાત સાંભળજો બાબરિયા આરતી મારી જ્ઞાતિની. વાત સાંભળજો, બાબરિયા આરતી મારી જ્ઞાતિની છે, અને પછી વળી દયા તો રવિના મારી જ્ઞાતિની છે. સાહેબ સાંભળો, તમને એક વાત કરું. તમે અજય ના છો ને? હે, તમારા દયાતર કરીને પાપા હતા, હવે મને ખબર નહીં જીવે કે ગુજરી ગયા કે નહીં, બરાબર. સાંભળજો જરાક, સાંભળો. અજય માં બસે ને કેબિન છે, દયાતર ના બાપા છે, નામ નથી આવડતું. પછી દવાખાના માં પેલા નોકરી કરતા કે અત્યારે હયાત છે? હા, હયાત છે. એટલે એને પાટાણી સાહેબ વિશે જરા પૂછી લેજો. એને મને મારે મારે કોઈને પૂછવાની જરૂર નથી સાહેબ. મને તમારો પૂરેપૂરો અનુભવ થઈ ગયો. યુ આર કરપ્ટન. ઓકે, ગુડ. મારે કઈ કોઈને પૂછવાની જરૂર નથી સાહેબ. ઓકે, હાલો મારો મને તમારો અનુભવ થઈ ગયો. ઓકે, ગુડ, વેરી ગુડ. તો શું કરવું છે તમારે? તમારા 400 ને કેટલા છે? 60 રૂપિયા. 400 કેટલા? વાત સાંભળજો. હા, પછી બાબરિયા આરતી અને દયાકર રવિના. બીજાની વાત તું ન કર. નહીં નહીં સાહેબ, મારી નાતીની છોકરી છે. બીજાની વાત નથી કરતો. મારી નાતીની છોકરી છે. એના રિસેપ્શન માં ગયા હોય. અરે, નાતીનો ઉપપ્રમુખ છું હું. મારી છોકરીના રૂપિયા લઈને હું બેસી જાઉં ને? મારે મારે છે ને ઓડિયો લખી ને મૂકશું, એ કઢાવવી પડે. ઓડિયો લઈને મૂકશું લખી ને મેં, મારે કઢાવવી પડે કે હું મારી છોકરીના રૂપિયા લઈને બેસી ગયો એમ. એમ ન હાલે સાહેબ. ઓકે ઓકે, કેટલી છોકરીઓ છે તમારી જ્ઞાતિની? એ એક, બે મારી અને બે બીજી. હા, તમને કેટલા આપવાના? હવે તમે ગણી ગયો ને? મને શું ગણતા આવડે? ગણતા તમને આવડે ને? તમે શિક્ષક છો સાહેબ. શિક્ષક નહીં, તમે આર્મી મેન છો ને? આર્મી મેન? અમને તો બોડી ફાળો આવડે. તમે કયો છો ને? કરેક્ટેડ છું. હા, હું છું કોઈ કે મેં કહ્યું હું ગયો તો હું મેનેજર છું. તમે બધી વાતો કરો છો તો શું કરવું છે મારે? એ કહો તમે મને. કશો વાંધો નહીં, તમારા પૈસા તમને મળી જશે. તમારા ગામમાં જેટલા હોય ને એટલા તમે ટોટલ કરીને રાખજો. પૂરો થાય છે મારો પિરિયડ, પૂરો થાય છે હું જાઉં છું. એમને 460 ને 460 કેટલા થયા? 900 રૂપિયા થયા. મળી જશે આજે? એમાંથી 40 રૂપિયા ને 40-80 એટલે 900 રૂપિયા તમને મળી જાય. તમારે પૈસા દઈ જા. ચાંદની બેન પાસેથી લઈ અને તમને આપી દઈ. હું મારા આટાણા હું મારા આપું છું. સાંભળજો,
તમે આર્મી મેન છો, હું તમારી યાર વાત કરું છું, સાંભળજો, પ્રેમથી વાત કરું છું, સમજો. તમે હું ઈ બેન પાસે લઈ લે, ઈ બેન ને તો 2-2.5 મહિના એ પૈસા આવે. પૂછજો, તમે દિવસો માં જઈને પૂછજો, માર્ચ મહિના માં પૈસા આવે. ખેલાડી ને પૈસા અપાવે, પછી જયારે પૈસા આવી જાય ને ત્યારે એને આપી દે એના ખાતામાં, બરાબર. પૈસા આપતા નથી, સાંભળજો, હું આલે છે, હું તમને તમે મેનેજર તરીકે હોતે જઈ હગો, તમારે ખાલી લેટર આપવાનો હોય છે ડીએસઓ માં, કે હું આર્મી ની અંદર ટ્રેનર હતો એટલે મને કોચ તરીકે નિમણૂક આપી શકો છો. સમજો, મારે ડીએસઓ ની મારી વાતે થઈ ગઈ હતી, આ તો મેં પાછળની સાહેબ આવતા હોય તો આપણે નથી જવું. મેં તમને કીધું તું, પણ મારે તો મને મારી જવાબદારી હતી, હું મેનેજર હતો, સમજી લો પહેલી બાબત. પછી મારે રમાડવા જવાનું છું રસાખેડ અંજાર, બરાબર. તો હું અંજાર રમાડવા જાઉં તો હું 2 ઠેકાણે ન પૂગી શકું ને. બાકી વર્ષો વર્ષ તમારી દીકરી તો કદાચ મારા ભેગી આવેલી છે, એ સિવાય બધી દીકરીઓ તમારી કેસો ની મીના વાળા ને પૂછજો, પાટાણી સાહેબ હું છે, ઓકે, પાટાણી સાહેબ હું છે ને, એને પૂછજો. એને કઈ પાટાણી સાહેબ ભેગી છેલ્લા 5 વર્ષથી તમે જાઓ ત્યારે દુખી થાવ છો, કઈ કોઈ બાબત માં પૂછો, બરાબર. સાહેબ તમે ઈ વાત નથી, પણ આ વર્ષે મારી દીકરી દુખી કરી નાખી તમે. સાહેબ, તમારી દીકરીને હું ભેગો નથી, તમે એલા બાબત એક નથી. તમારી આ ચાંદની મેડમે શું કીધું કે સાહેબ મને ના પડી છે કે એ છોકરી અમદાવાદ, સાંભળી લો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ તમે સાંભળવા એકવાર તૈયાર થાઓ ને તો આપને બે ને મજા આવશે. સાંભળી લો, તમારી દીકરી હજી રમશે અને અન્ય એક વાર મારા ભેગું જ આવવું જોઈએ. અરે સાહેબ, હવે હું નહીં આવું, હું એવું નથી, તો મારે મારી બધી દીકરી હું નહીં આવું. હવે હું નહીં આવું કે તમારે ભેગી મારી છોકરી આવે. ઓકે ઓકે, ગુડ, એમાં કઈ વાંધો નહીં. હું નહીં આવું.